મારું નામ વર્ષા સોની છે. મારે બે બાળકો ડેફ છે અને એક ડિસ્લેક્સિયા છે. હું રૂઢિચુસ્ત કુટુંબમાંથી આવું છું જ્યાં કને મને માથા ઉપરથી પણ ઉતરવું ન જોઈએ. તેમ છતાંય હું આ સંસ્થામાં આવી અને મારી બેબીને મેં અહીંયા કને જોઈન્ટ કરી એને ભણવા માટે. એટલે ત્યાં તે દરમિયાન 8 વર્ષની થઈ ત્યારે એને આનાપાન શીખવવામાં આવ્યું. પણ મને એક મનમાં એમ હતું કે મને આ શા માટે, આવી બેબી મને શા માટે. એટલે મારો ગુસ્સો એના ઉપર અને એનો ગુસ્સો મારા ઉપર, એટલે એ અમે બંને એકબીજાની સામસામે. તો એ આનાપાન કરતા થઈ તો ધીમે ધીમે શાંત થતી ગઈ. તો મને એમ થયું કે એ શાંત થતી ગઈ છે તો એનું કારણ શું, એટલે હું પણ આ શીખું તો કદાચ મારામાં પણ ફરક આવશે. અને એ દરમિયાન એ પણ એક દિવસની બે દિવસની એમ શિબિર કરતી હતી. એ ત્યારે મેં પણ એક વિપસનાની શિબિર કરી એટલે મને પણ ઘણું સારું લાગ્યું અને એનું બળ મને મળતું ગયું. પણ આ વિપસના વિરુદ્ધ મારું કુટુંબ બહુ જ વિરુદ્ધ હતું એટલે એના માટે થોડું મને તકલીફ પડી. પણ તેમ છતાં આગળ જતાં જતાં મારે બીજો ત્રીજો બાબો જન્મ્યો જે એ પણ ડેફ છે અને એના કારણે હું એક બીજી શિબિર કરવા ગઈ હતી. તો બીજી શિબિર ટાઈમે મારા હસબન્ડને જરા કે નહોતું ગમ્યું એટલે બહુ જ ગુસ્સે થઈ ગયા હતા અને બેનની સામે તો એટલો બધો ઝઘડો કર્યો હતો ને એણે કે વાત મૂકી દો જેને કહીએ આપણે. તો બેન ખૂબ જ શાંત રહ્યા હતા ત્યારે અને એ પાણી પીવડાવ્યું એમને શાંત કર્યા અને પછી કીધું ભલે આપણે પછી વાત કરીએ છીએ. એ દરમિયાન બાબાની પણ ખબર પડી કે એ પણ ડેફ છે. ત્યારે ફરી એમને એમ થયું કે આવું કેમ થયું, એટલે એમને પણ એમ લાગ્યું કે હું પણ એક શિબિર કરું અને એ શિબિર એક કરવા ગયા. કે પછી બાબો અત્યારે નોર્મલ સ્કૂલમાં છે, મોટી બેબી અત્યારે નોર્મલ સ્કૂલમાં SSCમાં ભણે છે, ડિસ્લેક્સિયા છે એ પણ અત્યારે નોર્મલ સ્કૂલમાં ભણે છે અને મારા આખા કુટુંબે શિબિર કરી છે. મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, મારા જેઠ, મારા દેર, એવી રીતે અમને બહુ જ વિપસનાનું બળ મળ્યું છે. એના કારણે હું આ સંસ્થામાં સારી રીતે કામ કરી શકું છું અને મારા બાળકો સાથે પણ ખૂબ જ સારી રીતે કામ કરી શકું છું. વિપસનાના બળથી અમને ખૂબ જ ફાયદો થયો છે. અમે કુટુંબ સાથે દરરોજ આનાપાના સાધના કરીએ છીએ અને અમને આનાથી ખૂબ જ ફાયદો છે.